विद्यार्थी मित्रों, मधर तेरेसानो जन्म 26 ऑगस्ट 1910 ना रोज स्कोपजे, जे हवे मेसेडोनिया तरीके ओळखवामां आवे छे, त्यां आगळ थयो हतो। તેમના પિતાનું નામ નિકોલા બોજા હતું। તેઓ એક સામાન્ય ઉદ્યોગપતિ હતા। મધર ટેરેસાની માતાનું નામ દ્રાણા બોજુ હતું। મધર ટેરેસાનું અસલી નામ એગ્રાઇન્સ ગોન્ઝા બોયજીજુ હતું। અલ્બેનિયન ભાષામાં ગોન્ઝાહનોનો અર્થ ફૂલની કળી થાય છે। જ્યારે મધર ટેરેસાની ઉંમર ફક્ત 8 વર્ષની હતી ત્યારે તેમના પિતાનું અવસાન થયેલ। તેમના પિતાના અવસાન બાદ તેમના ઉછેરની તમામ જવાબદારી તેમની માતા પર આવી પડેલ। તેઓ કુલ 5 ભાઈ બહેન હતા। તેમાંના મધર ટેરેસા સૌથી નાના હતા। તેમના જન્મ સમયે તેમની મોટી બહેન 7 વર્ષની હતી અને ભાઈ 2 વર્ષનો હતો। અન્ય 2 બાળકોનું તેમના ભાઈ અથવા બહેનનું બાળપણમાં જ અવસાન થયેલ। તેઓની ઉંમર ફક્ત 12 વર્ષની હતી ત્યારે તેમણે વિચાર્યું કે હું મારું આખું જીવન માનવ સેવામાં જ વિતાવીશ। 18 વર્ષની ઉંમરે તેમણે સિસ્ટર ઓફ લોરેટોમાં જોડાવાનું નક્કી કર્યું। ત્યારબાદ તેઓ આયર્લેન્ડ ગયા। ત્યાં તેમણે અંગ્રેજી ભાષાનું શિક્ષણ મેળવ્યું। તેમની માટે અંગ્રેજી ભાષાનું શિક્ષણ મેળવવું જરૂરી હતું કારણ કે સિસ્ટર ઓફ લોરેટો ભારતમાં બાળકોને અંગ્રેજી માધ્યમ દ્વારા કેળવણી આપતા, એટલે કે શિક્ષણ જે લોકો આપતા હતા તે અંગ્રેજી માધ્યમમાં જ આપતા હતા। મધર ટેરેસા 6 જાન્યુઆરી 1929ના રોજ કોલકાતામાં આયર્લેન્ડથી કોલોરેટો કોન્વેન્ટ આવ્યા હતા। આ પછી મધર ટેરેસાએ પટનાની હોલી ફેમિલી હોસ્પિટલથી નર્સિંગની આવશ્યક તાલીમ પૂર્ણ કરી અને 1948માં કોલકાતા પરત આવ્યા હતા। 1948માં તેમણે ત્યાં બાળકોને ભણાવવા માટે એક શાળા ખોલી અને પછી મિશનરીઝ ઓફ ચેરિટીની સ્થાપના કરી। 7 ઓક્ટોબર 1950ના રોજ રોમન કેથોલિક ચર્ચ દ્વારા તેને માન્યતા પ્રાપ્ત થઈ। થોડા સમય માટે તેમણે દાર્જિલિંગની સેન્ટ ટેરેસા સ્કૂલમાં અધ્યાપન કાર્ય કર્યું। ત્યારબાદ તેમણે કોલકાતાની એક શાળામાં અધ્યાપન કરવાનું શરૂ કર્યું। આ પછી તેમણે ઓક્ટોબર 1950માં મિશનરીઝ ઓફ ચેરિટીની સ્થાપના કરી। આ સંસ્થા અત્યારે પણ લાચાર અને અનાથ બાળકોને મદદરૂપ થાય છે। 2013ના એક અહેવાલ મુજબ મિશનરીઝ ઓફ ચેરિટી શાખાઓએ 130 દેશોમાં 700 મિશન ખોલ્યા છે। મધર ટેરેસાને 1979માં નોબેલ શાંતિ પુરસ્કાર એવોર્ડ આપવામાં આવેલ હતો। મધર ટેરેસાએ આ ઇનામની રકમ લેવાનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે તે ભારતના ગરીબ લોકોને દાનમાં આપવામાં આવે। ગરીબોની સારવાર અને ગરીબ બાળકોની સારવાર માટે તેમણે નિર્મલ હૃદય અને નિર્મલા શિશુભવન નામના આશ્રમો સ્થાપ્યા હતા। પાંચ સપ્ટેમ્બર 1997ના રોજ મધર ટેરેસાનું અવસાન થયેલ। 1962માં ભારત સરકાર દ્વારા તેમના સમાજ કલ્યાણ અને લોકકલ્યાણના કાર્યોને આધારિત પદ્મશ્રી એવોર્ડ તેમને આપવામાં આવેલ। 1980માં તેમને ભારતરત્ન એવોર્ડ આપવામાં આવેલ હતો। વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા ભાવનગરની લેપ્રેસી હોસ્પિટલ।
કે જ્યાં આગળ રક્તપિત્તના દર્દીઓને અહીંયા આગળના સારવાર છે એ આપવામાં આવે છે. અમે લોકોએ ત્યાં રૂબરૂ મુલાકાત લીધી. અહીંનું રસોડું છે, ત્યાં આગળ જમવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે, અહીં એમના બેડ છે કે જ્યાં આગળ તેઓ સૂવે છે. અહીંયા આગળ આ દર્દીઓ છે કે જે લેપ્રેસી હોસ્પિટલમાં અત્યારે હાલમાં દાખલ છે. તમે જોઈ શકો છો કે એ લોકોને કેટલી બધી આ પીડા છે એ સહન કરવી પડે છે. લેપ્રેસી હોસ્પિટલમાં અલગ અલગ દર્દીઓના અમે ઇન્ટરવ્યૂ લીધેલા હતા અને એ વિશેની હવે અમે તમને માહિતી આપીએ. મારું ગામ કરમિંજા. તમે બોલી ગયા. મારું નામ જીજુ છે. ભાવનગર જિલ્લામાં આ 20 વર્ષથી છો. દાતાર બધું પૂરું પાડે છે ખાવા પીવાનું. બે ટાઈમ ખાનનું જુદું, બપોરનું જુદું, બધા કપડાં મોજા જે જોતું હોય એમને આપે. કાંઈ કમી નહીં કાંઈ. અને અહીંયા 20 વર્ષ રહી ઘરની જેમ જ રહી છે. જે થાય એમાંથી હું સેવા કરું. 10 દર્દી છે. નાસ્તો પાણી સા પીવાનું બધું આવી જ જાય તેમ તેમ. સવારે 6:30 દઈ, બપોરે 3:30 દઈ સા. બપોરે 12:45 જમવાનું આવે, સાંજે 7 વાગે 7:45 એમ આવે. ખીચડી રોટલી દૂધ શાક સાંજે એમ આવે. દાળ ભાત શાક રોટલી બપોરે આવે. પ્રકાશભાઈ સોની ગુરુભાઈ કાપડિયા પ્રજાપતિ. અમારું મૂળ ગામ છે બગડાણા 5 ટોળિયા. પછી હું અહીંયા રહી છું 50 વર્ષ. અમને દાતા બધું પૂરું પાડે છે. માથાના તેલથી તે કોલગેટ સાબુ ખાવા પીવાનું કપડું લતું અમને દાતા પૂરું પાડે છે. મનસુખ રહેશો કતો કે મનસુખ ચરૈયા. કેટલા ટાઈમથી આવી છું તમને ખબર છે? 5 વર્ષ 25 વર્ષ થયા એને મને 25 વર્ષ થયા. આ તમે આઈના ખાવાનું, આઈના પીવાનું, આઈના ખાવાનું, આઈના પીવાનું આઈના છે. હવે તો છે ને, તમે દેવા આવો છો, તમે ખૂબ દેવા આવો છો. અમને તો આભાર છે તમારો. ઘણો દીધો છો. મધર તેરેસાએ સમગ્ર ભારત દેશમાં આ રક્તપિત્ત નામના રોગથી પીડાતા દર્દીઓની સારવાર અર્થે દવાખાનાઓ બનાવ્યા અને તેઓ પોતે જ આ દર્દીઓની સેવા કરતા હતા. જેણે પોતાનું સમગ્ર જીવન આ ગરીબ લોકો, ગરીબ બાળકો અને રક્તપિત્તના દર્દીઓ માટે સમર્પિત કર્યા એવા મધર ટેરેસાના આજે જન્મદિવસ નિમિત્તે આપણે તેમને શત શત વંદન પાઠવીએ.